જોઈએ સમાચાર વિસ્તારથી. કચ્છના આકાશમાં ગઈ રાત્રિથી અદ્ભુત નજારાના દર્શન થયા છે. કચ્છના આસમાનમાં ગઈ રાત્રિથી જાણે ગ્રહોની પરેડ શરૂ થઈ હોય તેમ અનેક ગ્રહો એક સાથે દેખાતા ખગોળ પ્રેમીઓ ખુશ થઈ ગયા છે. કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા આવા ખગોળ પ્રેમીઓ ગ્રહોને નિહાળી શકે તે માટે ખાસ ટેલિસ્કોપની વ્યવસ્થા રાખવામાં આવી હતી. કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ગોરના જણાવ્યા પ્રમાણે આકાશમાં ગુરુ, શુક્ર, શનિ, મંગળ અને ચંદ્ર એક સાથે દેખાયા હતા, જેણે ખગોળ પ્રેમીઓમાં ભારે રોમાંચ જગાવ્યો હતો. શ્રી ગોરે આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આમ જોવા જઈએ તો આજે છે ને ગ્રહોની પરેડ છે. નરી આંખે જેટલા પણ ગ્રહો દેખાય છે એ પૈકીના તરીકે શુક્ર, ગુરુ, શનિ અને મંગળ અને એની સાથે ચંદ્ર, એટલે કે બુધ સિવાયના લગભગ બધા જ ગ્રહો જે નરી આંખે જોઈ શકાય છે આજે આકાશમાં સાંજના દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ખૂબ સુંદર મજાનું દ્રશ્ય છે. સામાન્ય રીતે વાદળો હોતા આ આપણે જરા આ ચૂકી જાત કદાચ, પરંતુ હમણાં બે ત્રણ દિવસથી વાદળો ન હોતા આકાશ સ્વચ્છ છે, એટલે વિચાર્યું કે આ જે ઘટના છે, ખગોળીય ઘટના છે, એનો લાભ લોકોને આપીએ. તો એનો ટેલિસ્કોપથી એક ગ્રહ દર્શનનો કાર્યક્રમ રાખ્યો છે, જેની અંદર આજે શુક્ર તો બહુ જલ્દી આથમી જશે એટલે થોડોક વહેલો ટાઈમ રાખ્યો, અને એના સિવાયના ગુરુ, ગુરુના ચંદ્રો અને શુક્રની કલાઓ તથા ચંદ્ર ઉપરના ક્રેટર્સ અને શનિના વલય, આટલી ઘટનાઓ ખૂબ સારી રીતે આપણે આ ટેલિસ્કોપથી જોઈ શકીશું. લોકોની અંદર ખગોળ પ્રત્યે જાગૃતિ આવે, લોકો આકાશને જોતા થાય, રાશિઓ નક્ષત્રોને સમજતા થાય, એ આ કાર્યક્રમનો હેતુ છે. ખરેખર તો શું છે કે બાળકોને શાળામાં ભણાવવામાં આવે કે આપણું સૂર્યમંડળ છે, આ ગ્રહો છે, પણ વાસ્તવમાં આકાશમાં એ ગ્રહો ક્યાં છે અથવા તો એ ગ્રહો કેવા દેખાય છે અને જે તારક જૂથો છે જેને આપણે રાશિ, નક્ષત્ર અથવા તો તારક મંડળ કહીએ છીએ, તો એ ભણવામાં તો આવે છે, પણ જ્યારે પ્રેક્ટિકલ એ લોકો જુએ છે ત્યારે એમને ખૂબ આનંદ આવે છે અને સાથે સાથે કંઈક નવું જાણ્યાનો એમને લાભ પણ મળે છે, જેથી કરીને શાળાની અંદર પણ એ લોકોનું જે જ્ઞાન છે એ ખૂબ દ્રઢીભૂત થાય છે.